લાઈવ આપ ક્યાંથી વાત કરી રહ્યા છો આપનું સ્વાગત છે રાજકોટ થી દિવ્યા વાત કરું છું હા દિવ્યા બેન બોલો આપનો સવાલ શું છે મારે મારા હસબન્ડ સાથે સારું બને છે પણ મારા ફેમિલી વાળા સતત ઇન્ટરફિયર કરે છે અને અમારે અલગ રહેવું છે તો પણ જવા નથી દેતા તો હવે એના માટે મારે શું કરવું બેન દિવ્યાબેન નમસ્તે હું રુઝાન ખંબાટા બોલું છું તમારા ફેમિલી વાળા એટલે સાસરા પક્ષ વાળા કે તમારા મમ્મી પપ્પા માઇકે સાસરી પક્ષ માંથી સાસરી પક્ષ માંથી સી મેડમ અચ્છા અને તમારા અચ્છા હસબન્ડ સાથે સારું બને છે અલગ રહેવાની ઈચ્છા છે ક્યાંક પણ સાસરી વાળા ઇન્ટરફેર કરે છે અને એવું કહે છે કે ના ન્યુક્લિયરમાં નહીં જોઈન્ટ ફેમિલીમાં જ રહેવું પડશે દિવ્યાબેન આપને અહીંયાથી જવાબ જણાવશે રુઝાન મેમ હું ફોન ડિસકનેક્ટ કરું છું થેન્ક યુ સો મચ ફોન કરવા બદલ આ પ્રશ્ન હું એટલા માટે કહું કે 80% યુવા પેઢીઓનો અત્યારે છે જ બધાને ક્યાંક એવું છે કે આપણે સ્વતંત્ર ફ્લેટ લઈને શાંતિથી જિંદગી વિતાવીએ અને ક્યાંક જે પેઢી છે કે જેમણે 85 વટાવી દીધી છે એમની એવી ઈચ્છા છે કે ના આપણે જોઈન્ટ ફેમિલીમાં જ રહેવાનું છે કારણ કે હંમેશાથી એ લોકો એ રીતે રહેતા આવ્યા છે બહુ સરસ બોલ્યા તમે કે સી જ્યારે જોઈન્ટ પેઢી જાણે કે કોઈ બી માનું આપણે આપણે ફેર વાત કરીએ કે કોઈ બી માએ ઈચ્છા હોય કે એનો દીકરો એની વહુ એમની જોડે રહે બરોબર છે કદાચ નાના બાળકો હોય તો એનો બાળકોને પ્રેમ હુંફ પ્યાર બધું આપે અને એ લોકોને બી યુનો ઘણી વાર પેલું કહે ને અસર કરતા સૂદ વધારે ઇમ્પોર્ટન્ટ એવું કે મૂડી કરતા વ્યાજ વધારે વાળું એક્ઝેક્ટલી એટલે બાળકો માટે રાઈટ કરેક્ટ એટલે એવું એવું એ એને સાસુને એવું માઇન્ડસેટ છે હવે આ જે બેન છે બટ રચલ છે કે એ આધુનિક જમાના હશે યા સાસુ વધારે ટક 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 કરતા હોય એટલે ઘણી વાર એવી થાય કે ચાલ આપણે છૂટા રહીએ એટલે શું કોઈ રિસ્પોન્સિબિલિટી ના રહે સાસુની રિસ્પોન્સિબિલિટી ના રહે કે ભાઈ ઘરમાં આવવાનો ટાઈમ કયો જમવાનું પૂછવું પડે કે ભાઈ આજે તમે શું ખાશો યુ નો આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેટ કે આ બધું આખી ખાલી એ નઈ એ લોકોને જે આપડા શું કેવાય દીકરાઓ એ લોકોને બી ઈચ્છા થતી હોય કે અમે અમારા ઈચ્છાનું કરીએ કારણ કે બેની બની શકે કે થોડું રૂઢિચસ્ત ઘરમાં હોય કે એ લોકોના ઘરમાં રિપોર્ટ કરવાનો હોય કે ભાઈ આટલા જ વાગે આવો એટલે હવે મારે બંને સાઈડ થી કેવું છે સૌથી પહેલા તો હું સાસુઓને કહીશ કે તમે લોકો અગર આટલું સ્ટ્રિક્ટ રહેશો રાઈટ તમારું તો લીવે આપવું જોઈએ સામેથી કેવું જોઈએ એઝ અ સાસુ કારણ કે અગર તમે એ કહેશો કે ભાઈ જા કે દીકરા કે જા ફરવા લઈ જા કેમ અત્યારે આટલા જલ્દી 9 વાગ્યા ઘરે બેસી જાઓ છો જાઓ સેટરડે છે ફરી આવો જમી આવો સામેથી કેવું જોઈએ કે જાઓ બંને જણા એકલા જમી આવો અગર છોકરાઓ હોય તો હું છોકરાઓને સંભાળીશ એટલે શું એનાથી આખું એક એન્વાયરમેન્ટ હલવું થાય છે અને તમારા દીકરા અને વહુને તમારામાં કોન્ફિડન્સ આવે છે કે મારા મારા સાસુ એટલે વહુ વિચારે છે કે મારા સાસુ નવી પેઢીના છે ને મને આવી રીતે અલગ છૂટ આપે છે ને એ એનાથી તમારા વહુ ને સાસુનું બોન્ડિંગ વધે છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બંને સાઈડથી કે જ્યારે બહારથી એક વહુ ઘરે આવે છે ત્યારે ઓબ્વિયસલી એના માટે બી એને કમ્ફર્ટ લેવલ કરવું આપવો જરૂરી છે અને બંને પોતાનું બોન્ડિંગ વધારવું જરૂરી છે એટલે એક આ હું સાસુ પોઈન્ટ ઓફ વ્યૂથી કહેતી હતી કે અગર તમે ઈચ્છો ને કે તમે તમારા દીકરા દીકરી વહુને ખો તો તમારે એ લોકોને ફ્રીડમ આપવી પડશે જે અત્યારે આપણે ડિસ્કસ કરતા હતા કે ફ્રીડમ બધાને પોતાની વાલી હોય પછી ભલે જે કરતા હોય આપણે એમાં પડવું નથી કારણ કે એ લોકોની પોતાની લાઈફ છે પણ અગર તમે ઈચ્છો કે તમારા બંને દીકરા દીકરીને પોતા પોતી તમારી જોડે રહે તો તમારે આ તો આટલું તો ફ્રીડમ આપવી જ પડે ને એમાં તમારે એમી કશું તમારું કશું જતું બી નથી કારણ કે તમારે તો બે વર્ડ બોલવા નથી એ લોકો આમે જો તમે બોલો કે ના બોલો જવાના છો તો કેસે હા પણ જો તમારી મરજીથી થશે તો તમને પણ મજા આવશે અને તમને તમે બોલશો તો તમારી રિસ્પેક્ટ વધશે કે જો મારા સાસુ અમને અલાવ કરે છે આમ તેમ જીવી રાઈટ એક પોઈન્ટ એ તો હું વહુના એંગલથી વાત કરું છું કે વહુના એંગલથી બટ નેચરલ છે કે સી અમીન આઈ તમે બી વિચારી શકો છો કે અગર આફ્ટર સમ એજ તમારું એજ થશે તમારા દીકરા દીકરી હશે તો તમે બી ઈચ્છા શકો કે તમારા દીકરા દીકરી દીકરા વહુ તમારી જોડે એટલે એમાં કોઈ ડાઉટ નથી એ સ્વાભાવિક છે કે થવું જોઈએ પણ અત્યારની તારીખમાં એટલે એ તો તમે ફ્યુચર પ્લાનિંગ પછી કરજો અત્યારની તારીખમાં જ્યારે તમે ઈચ્છો છો કે અલગ રહેવાનું છે તો એમાં વોટ ત્યારે તમારી પાસે બે ઓપ્શન છે કરવાના એક તો કે તમે વચ્ચે ના પડો તમે તમારા હસબન્ડથી કારણ કે ના તો તમે ભૂડા કહેવાય ને ભૂડા પડશો એટલે તમે ડ્યુ બી એસ બ્લેક શીપ કે તમારા પર નેગેટિવ આવશે કે જો આને જવું છે મારા દીકરાને તો રહેવું છે એટલે અગર તમારે તમારા દીકરા એટલે તમારા હસબન્ડની હોય તો એમને હસબન્ડને કહો કે એમના મમ્મી સાથે ડિસ્કસ કરે અને ક્લેરિટી કરે અને એવું નહીં કે ભાઈ છૂટા પડી ગયા એટલે આપણો કોઈ સંબંધ નથી એવું કહેવાનું એક બીજા કોલર મિત્રનો ફોન લઈ લેશો અહીંયા હેલો થેન્ક યુ સો મચ આપે જે કામ કર્યું છે ને ક્યાંક લોકોના મનમાં ઘર કરી ગયું છે અને વર્ષો પછી પણ એવું થાય કે એવા ફોન આવે કે ના રુઝા
રુઝાન બેન સાથે વાત કરવી છે. એટલે આજે રીતે ન્યુક્લિયર ફેમિલીની આપણે ચર્ચા કરતા હતા કે ક્યાંક એવું થાય કે પરિવાર આખો સાથે મળીને ચર્ચા કરે ને તારણ પર આવે તો કેવું? સી એમાં સી ધેર આર ટુ વેઝ ટુ ઇટ. એટલે હું આ પેલા વહુની પોઈન્ટ પહેલા ક્લિયર કરી દઉં કે એટલે એક તો તમે તમારા શું કહેવાય એટલે તમારા હસબન્ડ એટલે એમના દીકરાથી વાત કરાવો, તમે તમે વચ્ચે ના પડો. હું ઘણી વાર મારા વહુઓને કહું છું કે તમે તલવાર કાઢીને ઉભા ના રહી જાઓ કે ભાઈ મને આમ તેમ, કારણ કે અગર તમે તલવાર કાઢો છો તો બે ચીજ નેગેટિવ થઈ રહી છે. એક તો સાસુ તમારા માટે નેગેટિવ વિચારે છે ને એક તો તમારો હસબન્ડ તમારા માટે નેગેટિવ વિચારે છે કે આ મારા ઘરમાં ઝઘડા કરાવે છે. જે તમે પહેલા ના કહ્યું કે પેલો બિચારો નથી અહીંનો રહેતો કે ત્યાં, હા એટલે જો મમ્મી તરફ જાય તો માવડ્યો ને નહીંતર પત્ની ગેલો. એટલે પુરુષોને પણ ક્યાંક છોકરાઓને એવું થતું હોય છે કે મારે જવું કઈ તરફ. એક્ઝેક્ટલી. એના કરતા તમે અગર તમે એઝ અ વાઇફ સી વોટ ઇઝ અ ગુડ વાઇફ, અ ગુડ વાઇફ ઇઝ ધેટ કે જે ઘરને ચલા બેલેન્સ કરી શકે. એટલે તમે તમે એટલે એટ ધ મોસ્ટ તમને, એટલે મને ખબર છે કેવું ઇઝી છે કરવું ડિફિકલ્ટ છે મને ખબર છે, એ બી તમને કહી દઉં. પણ તમારે આ આપણે ભગવાને લકીલી આપણી બધી બહેનોને ભગવાને એવું બનાવ્યા છે કે આપણે એડજસ્ટ થઈ જઈએ છીએ. અગર એડજસ્ટ થવા માંગીએ છીએ તો એ બી તમને કહી દઉં, થવા માંગીએ છીએ તો થઈ જઈએ છીએ. પણ આપણે ઘણી વાર વિચારીએ છીએ કે રિજિડ રહે છે કે ના એ કેમ ના કરે, હું જ કેમ કરું, યુ નો ઓલ ધેટ થિંગ. સી અગર આપણે આવી રીતે ઈગો રાખશું તો આપણે આપણું પોતાનું ઘર તોડી રહ્યા છે. કારણ કે તમને બીજો બીજા એંગલથી કહું છું કે ઘણી વાર એવું થાય છે કે જે સંયુક્ત કુટુંબની જે આપણે વાત કરી રહ્યા છીએ એમાં લેટર્સ છે કે જ્યારે આપણે લેટર્સ તમે જોબ કરતા હશો કે નહીં બી કરતા હો, ઘરમાં બી રહેતા હો, પણ જ્યારે જે પેલું આપણું નાનું બાળક મોટું થાય છે ત્યારે એવું ના વિચારતા કે એના મા બાપનો જ પ્રેમથી કામ પતી ગયું, એને જે સાસુ સસરાની હૂફ મળે છે, પ્રેમ પ્યાર મળે છે, દાદા દાદી નો, હા સોરી હા સાસુ દાદા દાદા દાદી ની વાર્તાઓ એમની સ્ટોરી સાંભળીને તમે તમે એ લોકોને એનાથી વંચિત કરો છો. એક પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કે ઘણીવાર આપણે ટાઈમ નથી આપી શકતા, એ શિખામણ નથી આપી શકતા. ને ઘણીવાર આપણા આપણા બાળકો આપણને એઝ અ મધર ફાધર જોઈએ છે, પણ જયારે દાદા દાદી જોઈએ છે ત્યારે એમના એક અલગ ગુણો આવે છે, અલગ કેરેક્ટરિસ્ટિક્સ આવે છે, અલગ અલગ રીતના એ લોકોને સંસ્કાર આવે છે. આપણી પેઢીની વાત કરીએ તો આપણે મમ્મી પાસે જતા ડર રિલેશન બને છે. હેલો, હેલો, ક્યાંથી વાત કરો?